हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप और वासुदेव विद्यालय के यूट्यूब चैनल में हम निधि भरूचा आपको स्वागत करूं छु। सेमेस्टर 2 लेक्चर नंबर 10 विषय गणित धोरण 3 એમાં આપણે ચેપ્ટર નંબર 9 છે કેટલા વખત જેમાં પુનરાવર્તિત સરવાળો અને ગુણાકારનું સ્વરૂપ એ બેને આપણે જુદા જુદા સ્વરૂપે કેવી રીતે લખવા કેવી રીતે ઓળખવું એના વિશે આપણે જોયું। હવે આજે આપણે શું જોવાનું છે તો કે પુનરાવર્તિત સરવાળો હોય તેમાંથી ગુણાકારનું જે સ્વરૂપ આપણે લખીએ છીએ મને એક જ છે એને આપણે જોડવાનું છે, પછી ગુણાકારનું સ્વરૂપ આપેલું હોય તેના ઉપરથી આપણે પુનરાવર્તિત સરવાળો છે એનું સ્વરૂપ આપણે લખવાનું છે। અને મેં તમને પહેલા જ કહી દીધું કે આ ચેપ્ટરમાં તમને ઘણી આવડતા હોવા જરૂરી છે, મેં તમને ઘણીયા પણ પાકા કરવાનું કીધું હતું, એટલે આજે આપણે ઘણીયા વિશે પણ શીખવાનું છે। ઘણીયા એટલે તો કે એમાં ગુણાકાર જ આવે છે, સંખ્યાનો ગુણાકાર કરવો બરાબર। હવે પ્રશ્ન નંબર 4 પેજ નંબર 138 ઉપર ચોથો પ્રશ્ન છે, જોડકા જોડો, જોડકા કેવી રીતે જોડવાના છે તો કે આ પાછળ તમને પુનરાવર્તિત સરવાળાનું સ્વરૂપ આપેલું છે તેનો જવાબ એટલે કે જે આવતો હોય તેવો જવાબ એ જે ગુણાકારનું સ્વરૂપ છે એમાંથી પણ એવો જ જવાબ મળે છે બરાબર। એટલે પુનરાવર્તિત સરવાળાનું જે ગુણાકાર સ્વરૂપ છે તો અહીંયા સામેની બાજુએ આપેલું છે તેને સાચું જે એનો સ્વરૂપ છે તેની સાથે આપણે જોડવાનું છે। તો પહેલું શું આપેલું છે, કોઈ સંખ્યા છે 5, તો 5 કેટલી વખત છે તો કે 1, 2, 3 અને 4, 4 વખત 5 છે એટલે એનું ગુણાકાર સ્વરૂપ શું થશે, 4 × 5 એટલે આ બાજુએ જોવાનું છે, 4 × 5 લખેલું હોય ને તેની સાથે આ પેન છે એને જોડી દઈશું આપણે। તો 4 × 5 ક્યાં લખેલું છે અને 6 છે, 6 એની સાથે આપણે સરવાળાનું સ્વરૂપ। બીજો નંબર 7 × 3 સંખ્યા કઈ છે, 3
કેટલી વખત એનો સરવાળો કરવો એ અહીંયા કેટલી વખત છે 7 આ થશે સંખ્યા અને આ કેટલી વખત આવી ગયું બધા
खाली स्थान है ना पूरा करवाना छे। અહીંયા વચ્ચે એક છોકરી દોરેલી છે બરાબર, અહીંયા એક એક કરીને વેલ આપેલી છે બરાબર, છોકરીની ફરતે વેલ આપેલી છે, એમાં તમારે ત્રણનો ઘોડિયો પૂરો કરવાનો છે, ત્રણ એક આ ત્રણ પછી બીજી વખત ત્રણ એટલે કે ત્રણ દુ ત્રણ દુ કેટલા આવશે છ, પછી ત્રણ તેરી નવ, પછી નવ પછી શું આવે ત્રણ ચોક કેટલા આવે બાર, પછી ત્રણ પંચા પંદર, ત્રણ છ બરાબર, આગળ પણ તમારે ચારનો ઘોડિયો પાકો